भरूचना मक्कमपुर रोड पर माटलाना वेपारी पर बिहार में जमीन मामले पड़ोसी साथ माठाकूट में त्रण गोळीओ मारी मौत ने घाट उतारवानो प्रयास करवानी घटना ए चकचार मचावी छे। भरूचना मक्कमपुर गामना पाटिया पासे रोड नी साइड पर माटलानो अने नर्सरीनो व्यवसाय करता एक व्यक्ति उपर सवारना दरगाह पाछळ कुदरती हादत माटे जता त्यां तेनी पर चार राउंड फायरिंग करता तेने त्रण गोळी वागी होवानी घटनाए समग्र पंथकमां चकचार मचा जवा पामी छे। मळती माहिती मुजब भरूचना मक्कमपुर रोड पर गायत्री फ्लेट नजीक मूळ बिहार जिल्लामां रहता अने माटला अने नर्सरीनो व्यवसाय करता एवा 55 वर्ष राम ईश्वर શાહ આજે વહેલી સવારે નદી કિનારા નજીક આવેલી એક દરગાહ પાછળ ખુલ્લી જગ્યામાં કુદરતી હાજત માટે ગયા હતા। તેમની ઉપર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં 3 ગોળી તેમને વાગી હતી, જ્યારે 1 ગોળી તેઓ નાબાદ બચાવ થયો હતો। જો કે 3 ગોળી વાગતા અંગેની જાણ આજુબાજુના લોકોને થતા તેઓ દોડી ગયા હતા। તાત્કાલિક ધોરણે તેઓને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આ ઘટનાની જાણ થતા જ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના PSI હસમુખ ગોહિલ, SOG, LCB સહિત પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા। તપાસ કરતા આ ગોળીબારમાં પેટ અને માથાના હાથના ખભાના ભાગે ઈજા પહોંચી હતી, જેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી 4 ફૂટેલી કારતૂસ મળી આવી હતી। આ બનાવે તેના તપાસ કરતા તેના પુત્ર લલ્લન શાહે પોલીસને પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે તેમના વતન બિહાર સિહાર જિલ્લામાં તેમના પડોશ રહેતા અસરુલ હક સાથે 2019 માટાકુટ થઈ હતી। જમીન બાબતે તેઓ વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે તેણે કહ્યું હતું કે જેલમાંથી છૂટીને આવો એટલી જ વાર, એટલે તેણે એવી શંકા વ્યક્ત કરી છે કે જેલમાંથી છૂટ્યા બાદ તેણે આ ફાયરિંગ કરાવ્યું હશે। જો કે પોલીસે તમામ પ્રકારની ચેકિંગ હાથ ધરી છે, CCTV ફૂટેજ શોધવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે પોલીસ અધિકારી સહિત DISP, ESP સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો, તપાસ કરી હતી। જો કે હાલ આ લખાય છે ત્યાં સુધી વતન બિહારમાં ગામની જમીન બાબતે જેલમાંથી છૂટી ભરૂચના માટાના વ્યવસાય ઉપર કરનાર વેપારી ઉપર 4 ગોળીઓ ધરવી દેવાની ઘટનાને ચકચાર મચાવી છે। હાલ અંગે DYSP PC પટેલે આ પ્રમાણે જણાવ્યું હતું। લલન કુમાર શાહ ક્યાં હુઆ પાપાજી સંદાસ કરીને જંગલ મેં ગયા, વહાં પે ફાયરિંગ કરવા જાય, ફિર ફોન આયા પાપા કે બાડી કા કે પાપા જંગલ મેં રો રહા હૈ, તો હું દોડ કે ગયા દેખને તો પાપા વહાં પે ગિરા હુઆ થા। પાપા સે પૂછા કિસને મારા, બોલા ફાયરિંગ ગોળી સે હમકો મારા હૈ, હમકે યહાં કે તો દેખ નહીં પાઈ કિસી કો, પાપા બોલ રહ્યા મારે જો ઘર પે હમલા હુઆ થા ઉસીને હમકો મારા હૈ। કિતને બજે હુઆ યે 6:45 મેં હુઆ સર, ઓર ઘર પે જો હમલા હુઆ થા 2019 મેં હુઆ થા, વો બોલા થા જેલ સે મેં બહાર આઉંગા તો આપકો કહીં પે હમ માર દેંગે, તો હમકો ડાઉટ વહાઈ પે ખા રહા ઉસને મારા હોગા। પાપા કો કહાં પે લગા હૈ, કહાં કહાં લગા હૈ? દો પાજર મેં હૈ, એક યહાં મથે પે હૈ, બાં મેં હૈ, પૂરા તરહ સે હમ પાપા કો દેખ નહીં પાયા અભી હમ। બિહાર રાજ્યના શિવહાર જિલ્લાના રામેશ્વર શાહ નામનો 55 વર્ષનો યુવક અહીંયા ભરૂચ જિલ્લાના મક્કમપુર વિસ્તારમાં પોતાના સાળા અને બનેવી સાથે માટલા વેચવાનો ધંધો કરે છે। આજે સવારના આશરે 7-1 વાગ્યાના અરસામાં એ પોતાના ઘરેથી કુદરતી હાજતે જવા નીકળેલો, એ દરમિયાન કોઈ ઈસમે એના ઉપર આવીને 4 જેટલા ફાયર આર્મ્સથી રાઉન્ડનું ફાયર કરેલું, તો એના શરીરે પેટના ભાગે અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચેલી। શરૂઆતમાં એને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે એને વડોદરા સિવિલમાં રિફર કરવામાં આવેલો। બનાવની જાણ થતાં ભરૂચ જિલ્લાની SOG અને LCBની તથા લોકલ પોલીસ સ્ટેશનની C ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમો સ્થળ ઉપર પહોંચી ગયેલી। પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલું છે કે આજે રામેશ્વર નામનો યુવક છે એને આજથી 2019ના અરસામાં, એટલે કે 3 વર્ષ અગાઉ પોતાના ગામમાં આવેલી જમીન બાબતે પોતાના પડોશમાં રહેતા અસરુલ હક નામના ઈસમ સાથે માથાકૂટ થયેલી, અને તે સંબંધમાં એણે એના અસરુલ હક વિરુદ્ધમાં ફરિયાદ પણ કરેલી, અને એ જેલમાં ગયેલો તો એ વખતે એણે એવી પણ ધમકી એને આપેલી કે હું જેલમાંથી છૂટીશ એટલે તને જોઈ લઈશ। તો આ એ જે એના વતનમાં એ જમીન બાબતમાં જે અદાવત ચાલતી હતી એના અનુસંધાનમાં એના ઉપર ફાયરિંગ કરેલું હોવાનું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે। તો આ બાબતે C ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ ભોગ બનનારની ના દીકરા લલ્લનની ફરિયાદ મેળવીને તપાસ તજવીજ હાથ ધરવા માટે કાર્યવાહી હાથ ધરેલી છે।